गुड मॉर्निंग माय चिल्ड्रन। अरे अरे શું વાત છે, સવાર સવારમાં વહેલા વહેલા બેસી ગયા છો ને? વિડીયો જોવાની ખૂબ જ મજા આવતી લાગે છે, આવે છે ને? એટલે જ બધા વહેલા વહેલા બેસી જાઓ છો, બરાબર છે ને? તો તમને બધાને ગેમ રમવાની તો ગમે છે ને? અરે ગેમનું નામ લેતા બધા જ ખુશ થઈ ગયા, અરે અરે કેટલા બધા ખુશ થઈ ગયા! તો હું નથી રમવાની, ચાલો રમવાનું? ઓકે, તો આજે આપણે કેમ રમીશું? તો તમે ઘણા બધા પ્રકારની ગેમ રમી છે ને, તો આજે આપણે બર્ડ્સ અને એનિમલ્સની ગેમ રમીશું, બર્ડ્સ અને એનિમલ્સની। તો તમે ઘણા બધા બર્ડ્સ જોયા છે ને, અને તમને એમના નામ પણ આવડે છે ને નામ, અને એ જ રીતે એનિમલ્સને પણ જોયા છે અને એમના નામ પણ આવડે છે। તો આજે આપણે આજે બર્ડ્સ અને એનિમલ્સ છે ને, તો એના આધારે આપણે એક ગેમ રમીશું। હવે એ ગેમ કઈ રીતે રમવાની છે ખબર છે તમને? નથી ખબર ને? તો હું તમને જણાવું છું। જો હવે એ ગેમમાં એમ કરવાનું છે કે જો હું બર્ડ્સ એટલે કે પેરોટ, સ્પેરો, ડવ, પીકોક એટલે આવા જે બધા બર્ડ્સના નેમ બોલીશ, તો ત્યારે તમારે સ્ટેન્ડ અપ થવાનું છે। શું થવાનું છે? જ્યારે બર્ડ્સના નામ બોલીશ ત્યારે તમારે બધાએ સ્ટેન્ડ અપ થવાનું છે, અને એનિમલ્સના નામમાં શું કરવાનું હશે કહો જોઈએ? બેસવાનું હશે? ના ના, બેસવાનું નથી, પણ વાંકા વરવાનું છે। શું કરવાનું છે? બેન્ડ ડાઉન થવાનું છે, બરાબર ને? તો ખબર પડી ગઈ ને બધાને કે ગેમ કઈ રીતે રમવાની છે? ઓકે, તો ફરી એકવાર યાદ કરી લઈએ કે બર્ડ્સ એમ બોલાય ત્યારે શું કરવાનું છે? વેરી ગુડ, સ્ટેન્ડ અપ થવાનું છે, અને જ્યારે એનિમલ્સ બોલાય ત્યારે બેન ડાઉન થવાનું છે। વેરી ગુડ, તો બધા રેડી છો ને ગેમ રમવા માટે? ઓકે, સો ફ્રેન્ડ્સ વી પ્લે સ્ટાર્ટ ગેમ। ઓકે, 1 2 3 સ્ટાર્ટ। પીકોક યાદ તો છે ને બધાને કે બર્ડ્સનું નેમ બોલાય ત્યારે શું કરવાનું છે? ઓકે, સ્પેરો, ટાઈગર, અરે જો જો અડધા બેસી ગયા, સીધા ઉઠવાનું છે એનિમલ્સના નેમમાં, તો શું કરવાનું છે? યસ, બેન્ડા ઉઠવાનું છે, બરાબર, યાદ રાખશો ને? ઓકે, ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ। ટાઈગર, લાયન, કેમલ, પીકોક, અરે બેસી ગયા, જે બેસી ગયા હોય તે આઉટ, બરાબર ને? ઓકે, સ્પેરો, પીકોક, પેરોટ, પીજન, રેબિટ, અરે અરે અમુક બેસી ગયા, જે બેસી ગયા હોય તે આઉટ, અને જે વાંકાવર્યા હોય તે નથી આવું, બરાબર ને? ઓકે, એલિફન્ટ, જિરાફ, ડોગ, કેટ, પીકોક, પેરોટ, સ્પેરો, ટાઈગર, ડોગ, કેટ, સ્પેરો, પીકોક, લાયન, ક્રો, હેન, કોક, એલિફન્ટ,
डॉग, कैट, पीकॉक, कैमल, लायन, हेन, कैट, पीकॉक, लायन, डॉग, कैट, कैमल, पीकॉक, पैरोट, टाइगर, रैबिट, हेन, क्रो, कैट। अरे मजा आई ने बता ने गेम रमवामा। ओके खूब ज मजा आई आई ने मजा। કેટલાક છેલ્લે સુધી રમ્યા અને કેટલાક વચ્ચે આઉટ થઈ ગયા, તો કઈ વાંધો નહીં, તમારે બધાએ આ ગેમ તમારા ઘરમાં મમ્મી પપ્પા જે પણ રહેતા હોય એમને રમાડવાની છે, તો રમાડશો ને બધા? વેરી ગુડ, તો હું તમને હવે કેટલાક ચિત્ર બતાવીશ, તેને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે, કરશો ને બધા? ઓકે સો ફ્રેન્ડ્સ લુક હિયર, આ જે બધા ચિત્ર છે ને એ તમારે બધાએ ધ્યાનથી જોવાના છે, તેને આધારે હું તમને કેટલાક ક્વેશ્ચન પૂછીશ, બરાબર ને? તો જોશો ને બધા ધ્યાનથી? ઓકે યસ, નેક્સ્ટ 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 સો ફ્રેન્ડ્સ તમે બધાએ આજે પિક્ચર બતાવી ધ્યાનથી જોયા છે ને? ઓકે તો આવા પિક્ચર આપણે ક્યાંક જોયા હતા, યાદ છે કોઈને? કહો જોઈએ મને, પ્લીઝ ગીવ મી આન્સર. યસ યસ, હા આપણે કોઈ સ્ટોરીમાં જોયા હતા, બરાબર ને? તો એ સ્ટોરી કઈ હતી? કેપ્સ્યુલ? નો, કઈ હતી? યસ, શોર્ટ ગ્રેપ્સ. કઈ સ્ટોરી હતી? શોર્ટ ગ્રેપ્સ. તો ફ્રેન્ડ્સ આપણે આ સ્ટોરી શીખી ગયા છે, શીખી ગયા છે ને? પણ અમુકને તો યાદ જ નથી. ડોન્ટ વરી, આ સ્ટોરી આજે આપણે ફરી રિપીટ કરીશું, બરાબર છે ને? ઓકે તો આજને સ્ટોરી યાદ છે તેને ખબર છે આ સ્ટોરીમાં શું આવે છે? ખબર છે? કહો જોઈએ મને. હા, એક ફોક્સ હોય છે અને તેને ખૂબ જ ભૂખ લાગી હોય છે, અને તે શું કરી રહ્યો હોય છે? સમથિંગ ફાઇન, કઈ શોધી રહ્યો હોય છે. તો તેને ત્યાં શું દેખાય છે? યસ, ગ્રેપ્સ દેખાય છે. અને એ ગ્રેપ્સને મેળવવા માટે તે જમ્પ કરે છે, અગેન અગેન જમ્પ કરે છે. બટ શું થાય છે કહો જોઈએ? યસ, ઇટ કાન્ટ રીચ ધેમ, તે ત્યાં સુધી પહોંચી શકતો નથી અને કંટાળી જાય છે. અને છેલ્લે શું કરે છે? શું કરે છે? ધે ગ્રેપ્સ આર શોર એમ કહીને ત્યાંથી શું કરી જાય છે કહો જોઈએ? ના, ભાગી જાય છે, બરાબર છે ને? તાવું જ કયા સ્ટોરીમાં આવતું હતું? તો આ સ્ટોરી આપણે ફરી જોઈ લઈએ, બરાબર ને? This is a fox. It is hungry. See, he trying to find something. There are some grapes. The grapes are green and juicy. Now, the fox looks happy. It wants to eat them. See, it jumps up. Oh, it can't reach them. The grapes are very high. It jumps again and again. After some time, it is tired. But what can it do? It looks at the grapes and says, they are sour.
who will eat these grapes and it goes away. I hope students કે તમને બધાને આ સ્ટોરી યાદ રહી ગઈ હશે. રહી ગઈ છે ને? તો આ સ્ટોરીને તમારે ઘરે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે, બરાબર ને? તમને જે વાક્યો આપેલા છે, સ્ટોરી છે, તો એ સ્ટોરીને તમારે વારંવાર જોવાની છે જેથી બરાબર યાદ રહી જાય. ઓકે, બાય બાય.